હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ખંભાતનું સ્પેશિયલ પાપડ જવાનું જે પાંચ જ મિનિટમાં ઘરે સરળતાથી બની જાય છે અને ખાવામાં ટેસ્ટી અને ચટાકેદાર છે તમને જોતાં જ મોડામાં પાણી આવી ગયું હશે તો તમે પણ આ રેસીપીથી ઘરે બનાવજો તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ પાપડ જવાનું બનાવવા માટે મેં લીધા છે મમરા મમરા આ રીતે થોડા ક્રિસ્પી લેવાના જો અત્યારે મોશ્ચર આવી ગયું હોય તો તમારે એને કઢાઈમાં એમને મસ્ત શેકી લેવાના કાં તો પછી તમારે એને તડકે મૂકી લેવાના છે ત્યારબાદ મેં લીધા છે પાપડ તમે કોઈ પણ પાપડ લઈ શકો છો મારી પાસે આ તીખા પાપડ છે તો એ મેં લીધા છે તમે ચારથી પાંચ પાપડ આટલા મમલામાં યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે લેવાની છે એક કપ ઝીણી સેવ તમે કોઈ પણ એકદમ ઝીણી કે પછી તમે થોડીક આનાથી ઠીક થીક આવે એ પણ સેવ વાપરી શકો છો મેં એક કપ લીધી છે અને મોરી સેવ લીધી છે તો સૌ પ્રથમ પહેલાં આપણે પાપડને તળી લેવાના છે તેલને ગરમ કરવા મૂકી દીધું છે લગભગ અડધો કપ જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે પાપડને તળી લેવાના છે બહુ લાલ પાપડ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ જ રીતે હું બધા જ પાપડને તળીને તૈયાર કરી લઈશ પાપડ આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે તો એને સાઈડ ઉપર રાખી લઈએ કડાઈમાંથી મેં તેલ થોડુંક અડધું કાઢી લીધું છે અને એની અંદર આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અડધી સેકન્ડ જેવું એને શેકાવા દઈશું હળદર શેકાઈ જાય પછી આપણે એડ કરવાના છે મમરા મમરાની અંદર મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું મમરા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ઉપરથી અડધી ચમચી એટલું તીખું મરચું લીધું છે આપણે ફરીથી વઘાર કરવાનો છે એમાં પણ આપણે મરચું એડ કરવાનું છે પણ આ મેં થોડું તીખું મરચું એડ કર્યું છે અને મિક્સ કરી લઈએ હવે મેં ગેસને બંધ કરી લીધો છે અને મમરા ખૂબ જ સરસ રીતે વઘારાઈને તૈયાર થઈ ગયા છે તો એને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈએ તો મમરાને મેં મોટા બાઉલમાં કાઢી લીધા છે હવે આપણે એની અંદર બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ જેથી એનો કલર ખૂબ જ સરસ આવે ત્યાર બાદ એક તડકા પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે અડધી ચમચી એની અંદર હિંગ એડ કરવાની છે અને વન ફોર ટીસ્પૂન જેટલી મેં હળદર એડ કરી છે ચવાનાનો બહાર જેવો ટેસ્ટ લાવવા માટે આપણે વન ફોર ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધા છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે જે રીતે બહાર મળે છે એવો જ એનો ટેસ્ટ આવશે પણ જો તમારે એને ના યુઝ કરવું હોય તો એની જગ્યાએ તમારે આમચૂર પાવડર લઈ લેવાનો અને એને ડાયરેક્ટ જ મમરાની અંદર એડ કરી દેવાનો છે આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે તો હવે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને વઘાર આપણે મમરાની અંદર એડ કરી દેવાનો છે વઘાર એડ કર્યા પછી આ રીતે સરખી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે મમરા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે ત્યારબાદ આપણે એડ કરવાની છે દળેલી ખાંડ આપણે ખટાશ એડ કરી એટલે એનો ટેસ્ટને બેલેન્સ કરવા માટે દળેલી ખાંડ એડ કરીશું બે મોટી ચમચી જેટલું અને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકશો મમરાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે અને ટેસ્ટ પણ એટલો જ ચટપટો અને ટેસ્ટી છે મિક્સ થઈ ગયા પછી હવે આપણે જે સેવ લીધી છે તે એડ કરવાની છે અને પાપડ એડ કરવાના છે તો બધી જ સેવ મેં એડ કરી દીધી છે અને જે પાપડ લીધા છે એનો ભૂકો કરી લઈએ અને ભૂકા કરેલા પાપડને મમરાની અંદર એડ કરી દઈશું અને લાસ્ટ વાર આપણે એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ચટપટું આ મમડાનું ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે તમારે એને એરટાઈટ ડબ્બામાં ભરીને આરામથી આ ચવાનું પંદર દિવસ સુધીને ખાઈ શકો છો તમે જોઈ શકશો ખૂબ જ સરસ દેખાય છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી અને ચટપટું છે તો તમે પણ આ રીતે ખંભાતનું સ્પેશિયલ પાપડ ચવાનું જરૂરથી બનાવજો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો મળીશું આવી જ એક નવી ચટપટી રેસીપી સાથે ત્યાં સુધી ને આ